દરેક કાર્યકર્તા આગેવાનોને મારી પ્રાર્થના છે કે લાગણીની અંદર આવીને કેટલાય પરિવારોએ રાતની રાત આખો જમ્યા નથી, રાંધ્યું નથી, ખાધું નથી, એટલા બધા દુખી ગયા છે. કેટલા ફોન કરતા હતા ત્યારે પણ રડતા હતા, શંકરભાઈ અમને ખબર નથી થોડા માટે આવું થઈ જશે. તો બધાને મારે કહેવું છે કે કોઈ અફસોસ એક માત્રનો ના કરે, અફસોસ એને હોય કે જેની પાસે મત આપવાનું કામ ઓછું થયું. તમે તો મને ખૂબ મત આપે, 95,000 કરતા વધારે મતો કે નાની ઘટના નથી ભાઈ, બહુ મોટી ઘટના છે. કદાચ એક એક ધારાસભ્ય જીત્યા હશે ને એ ગુજરાતની અંદર 50% કરતા વધારે ધારાસભ્યો એવા છે કે જે 50,000 કરતા ઓછા મતથી જીત્યા છે. એટલે 50,000 કરતા ઓછા મત આવ્યા હોય અને તો પણ ધારાસભ્ય છે. તમે તો મને 95,000 મત આપ્યા છે. એટલે જીતવાની વ્યાખ્યા અને બાકીની જે કંઈ હોય એમાં જરાય મારા મનની અંદર પેલો શેક શરમ કે સંકોચ કે આવું કંઈ નથી. બીજી વાત, જે કાર્યકર્તા આગેવાનોએ મહેનત મથામણ કરી છે એમને બધાને ભરોસો એ બાબતનો આવું છું કે ચૂંટણી હાર્યા હોય તો એવું ન માનો કે શંકરભાઈ બધું હારી ગયા. તમારો ઉત્સાહ અને પ્રેમ છે ને મિત્રો, તો ધારાસભ્ય તરીકે હોત અને તમારે પડખે ઉભો રહો એનાથી સવાયો પડખે ઉભો રહીશ, સવાયો પડખે. મેં ચૂંટણીની અંદર હારો જોઈ છે, હાર પહેલી હાર છે એવું નથી. પહેલી જ વખત ચૂંટાઈને આવ્યો તો, રાજનીતિની અંદર પહેલી ચૂંટણી લડ્યો તો ત્યારે મારી પાસે કંઈ નહોતું, નથી મારી પાસે આવડી મોટી ફોજ, નહોતો મારી પાસે કોઈ રાજનીતિનો અનુભવ, અને ત્યારે નહોતી મારી સરકાર, અહીંયા નહોતી ઉપરે નહોતી. અને એ વખતે ચૂંટણી હાર્યો તો અને ત્યારે પણ કોઈ કાર્યકર્તાને ઊની આંચ નહોતી આવવા દીધી. આ 5 વર્ષનો અનુભવ રાધનપુરની અંદર પહેલા બાય ઇલેક્શનનું કહ્યું છે, હવે તો બધું છે તમારી મારી પાસે. એટલે કોઈ કાર્યકર્તા એવું ન માને કે ચૂંટણી હારી ગયા. એટલે જરાય અડધી રાતે પણ કોઈ કાર્યકર્તાને કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય ખાલી હાક મારજો, ગમે ત્યાં હશે ત્યાં મદદ કરો. હું કોઈ મનની અંદર જરા કોઈ સંકોચ કોઈ પ્રકારનો ના રાખે, તે ધારાસભ્ય હતા કે નતા, કે અહીંયા હું ધારાસભ્ય હતો કે નતો, ગઈકાલે ધારાસભ્ય હતો, કદાચ ધારાસભ્ય તરીકે વિધાનસભામાં બેસીને કામ કર્યું છે, આજે વિધાનસભાથી બહાર રહીને પણ તમે બધાએ જે મને શક્તિ આપી છે તેના માટે સક્ષમ છું. કોઈ કાર્યકર્તા હોય, કોઈ મારા શુભેચ્છક હોય, ગામડામાં બેઠા હોય તો અહીંયા વોટ્સઅપના માધ્યમથી, ટીવીના માધ્યમથી બધા જોશે. તો જો કોઈ કાર્યકર્તા, કોઈ મારા ટેકેદાર, કોઈ મારા શુભેચ્છક, કોઈ મારા મતદારો એની સાથે બેહુદુ વર્તન કોઈ પણ કરશે તો એ મારા કાર્યકર્તાની સામે કર્યું એવું નથી, શંકર ચૌધરી સામે કર્યું છે હું સમજી. એટલે કાર્યકર્તા કે પ્રજાજનો જ્યાં છે ત્યાં, અને બધાને ઇતિહાસ એકું એક વ્યક્તિને બધાને ખબર છે, ઇતિહાસ કે દોહરાવવાની જરૂર નથી. એટલે હિંમતપૂર્વક રાજનીતિની અંદર કદાચ એક વિધાનસભાની ચૂંટણીની આ ઇનિંગ હશે, એની અંદર કદાચ ચૂંટણી હારી ગયા હશું, પરંતુ અનેક ઇનિંગ એની શરૂઆત કદાચ આજથી થઈ રહી છે અને નવા પ્રકારની શરૂઆત થઈ રહી છે. લડાઈ લડવા માટે, કોઈ યોદ્ધા માટે કયું મેદાન કે કઈ હાર કે જીત એ અંતિમ નથી હોતી, એના માટે તો લડાઈ અને દરેકની સુરક્ષા કરવી એનું કર્તવ્ય હોય છે, અને કર્તવ્ય હું જાતે સમજું છું. એટલે એ જ કર્તવ્યના ભાવથી પ્રજાના સુખે સુખી, પ્રજાના દુઃખે દુઃખી, કદાચ વા વિધાનસભાના ધારાસભ્ય તરીકે હું નહીં હોઉં, બનાસકાંઠા જિલ્લાના એક જનપ્રતિનિધિ તરીકે, ધારાસભ્ય તરીકે મારા ભાગમાં જે કામ હતું, મારે જે કરવા માટેની તમન્ના હતી, મારે કંઈક એવું હતું કે મારો જિલ્લો, મારો વિસ્તાર, મારો ઉત્તર ગુજરાત, એને મારે કંઈક અલગ આપવું છે, મારે કંઈક અલગ કરવું છે, મારે તે કોઈ દુઃખી ના રહે, મારે તે કોઈ ગરીબ ના રહે, એ માટેનો મારો સંકલ્પ જે હતો એમાં કદાચ જનપ્રતિનિધિ તરીકેના સંકલ્પમાંથી કદાચ કદાચ રહેશે કે હું તે ચૂંટાઈ નથી આવી શક્યો, પરંતુ એક વિસ્તારનું કામ કરવાનું હતું, એની જગ્યાએ કદાચ પરમાત્માએ એક લાંબુ ફલક આપ્યું છે, ઘણી જગ્યાએ કામ કરવાનું મળશે, ઘણી જગ્યાએ કામ હાથ ઉપર લેવાનું મળશે, અને અનેક લોકોના આંસુ લૂસીને બધાને મદદ કરવા માટેનો કુદરતે કદાચ મોકો જ આપ્યો છે.
ઘણી વખત જીતની અંદર આપણને લાગતું હોય છે કે જીતી ગયા અને ઘણી વખત હારની અંદર એવું લાગે છે કે હારી ગયા, તો કદાચ કોઈ હારની અંદર પણ જીત સમાયેલી હોય છે, કદાચ આપ સૌના આશીર્વાદ છે તો હારની અંદર પણ એક અલગ પ્રકારની જીત સાથે કામ કરશું. ગામમાં જઈને જે જે શુભેચ્છકો, ઠેકેદારો, માતાઓ, બહેનો, યુવાનો, વડીલો બધા છે જે દુઃખી થાય છે, એમને બધાને કહેજો કે શંકરભાઈ દુઃખી નથી, એટલા માટે તમે કોઈ દુઃખી ના થાઓ. આ મારો સંદેશો ત્યાં આપજો. અને હું ખાલી શબ્દ તરીકે નથી કહેતો, એ ચહેરાનું તેજ તમને દેખાતું હશે, એ જીત્યા હોત અને હોત એનાથી સવાયું તેજ ચહેરા ઉપર તમને જો પ્રત્યક્ષ રીતે દેખાતું હોય કે ના શંકરભાઈ તમારી સાથે છે, તો હું માનું છું કે તમારા બધાના આશીર્વાદને કારણે પરમાત્મા સાક્ષાત એમ કહે છે કંઈક સારું થવાનું લખેલું હશે, એટલા માટે. અને હું તો એક કર્મયોગી છું, કર્મ કરવું મારું કર્તવ્ય છે. પોતાના માટે જીવવા હું સર્જાયો નથી, હું બીજાના માટે જીવવા માટે સર્જાયો છું. તો બીજાને માટે જીવવાનું છે તો કદાચ એક અલગ પદ્ધતિથી કામ કરવાનું હશે, કદાચ બીજી અલગ પદ્ધતિથી કામ કરવાનું મળશે, પણ જ્યાં હશું ત્યાં તમારું બધાનું માથું ઊંચું રાખવા માટેનો સતત મારો પ્રયત્ન રહેશે કે એક એક વ્યક્તિ માટેનું માથું ઊંચું. બીજી વાત, હું હમણાં ફોનમાં, વોટ્સઅપમાં જ્યાં પણ જોઉં છું ત્યાં શંકરભાઈ હારી ગયા, અમે હારી ગયા, અમે જ હારી ગયા, આવું બધા જે કહે છે. તમે કોઈ નથી હાર્યા ભાઈ, કોઈ નથી હાર્યા. કદાચ આ વિસ્તારનો વિકાસ સારો છે, આ વિસ્તારની પ્રગતિ કરવાની હતી, જે સપના અલગ અલગ પ્રકારના જોઈને બેઠો હતો. મને લાગતું હતું કે એક સૌથી પસાત વિસ્તાર રાજ્યમાં 50-60 વર્ષ સુધી જે વિસ્તાર બાકી રહી ગયો એના માટે કોણ કામ કરશે, તો એ સંકલ્પ સાથે ઘણા બધા કહેતા હતા શંકરભાઈ અહીં લડવા આવો, તમે અહીં લડવા આવો, અહીં આવો. પણ હું કહેતો હતો કે નહીં, મારે તો આ વાવ એક પસાત વિસ્તાર તરીકે વર્ષોથી રહી ગયો છે, પરમાત્માએ કદાચ મને આ કામ કરવા માટે સર્જ્યો હશે એવું સમજીને તમારા બધાની વચ્ચે કામ કરવાનો પ્રયત્ન કર્યો. અને લોકશાહીની અંદર જન્મત એ અંતિમ નિર્ણય હોય છે. કદાચ વિધાતાના ભાગ્યમાં આ પ્રમાણનું કામ કરવાનું નહીં લખાયું હોય, પણ એનો મતલબ એવો નથી કે કાર્યકર્તા નિરાશ થઈને બેસે. કાર્યકર્તા એમ માને કે એકલા આમ થઈને અમે એકલા થઈ ગયા એવું કોઈ ના માને. મેં તમને પહેલાંય કીધું, ફરી પણ કહું છું કે વિકાસની યાત્રાને આગળ વધવીથી એ કદાચ અટકી જશે. એ કામ જે મારું કર્તવ્ય હતું એ અત્યારે નવા ધારાસભ્ય તરીકે બેન કેનીબેન આવ્યા છે એને આગળ વધારે, એમને હૃદયથી શુભકામનાઓ પાઠવું છું કે મારા વિસ્તાર તરીકે જે પ્રેમ અને લાગણી આ વિસ્તારની પ્રજા માટે મારી જે હતી, મેં જે સપના જોયા છે, મેં જે કામો આગળ વધાર્યા છે, કામો એ પૂરા કરે. અને એની અંદર કંઈ સહયોગ જોશો તો સહયોગ એ કરશો, એમાં મારી ના નથી. વિસ્તારના ભલા માટે કંઈ પણ સહયોગ કરવો હશે લોકશાહીની અંદર મારી તૈયારી છે, એમાં વિકાસની યાત્રાની અંદર ક્યાંય અડચણ નથી થવું. પ્રજાનું ભલું કરવાનું કામ ગઈકાલે હું કરતો હતો, આજે બીજું કોઈ કરતું હશે તેમાં ટેકો હશે, એમાં સમર્થન હશે. પ્રજાનું ભલું થતું હશે તેમાં મારો સંપૂર્ણ ટેકો હશે. પરંતુ મતની રાજનીતિ માટે કરીને દ્વેષ ભાવની રાજનીતિ કરશે તો મને લાગે છે કે તો જે પણ નિર્ણય કરશે તો પછી જેવો નિર્ણય સામેથી થશે એનાથી સવાયો નિર્ણય સામેથી થશે. આ બાજુ મારા કાર્યકર્તા હોય, મારા પ્રજાજનો હોય, અને એટલા માટે કે હવે બહુ કામ ને બહુ જવાબદારી એક પ્રકારની નથી, હું એ થોડો ફ્રી છું, એટલે એમાં કોઈ ચિંતા કરવાનું કોઈ કારણ નથી રહેતું હતું. પણ કાર્યકર્તા હોંસલા સાથે આગળ વધે, કેટલાક નવા નવા સપના જોવાનું ચાલુ કરી દીધું છે, આમ કરશું તેમ કરી નાખશું, તો સપના જોવાનું કામ કોઈ કાયરોની સામે કરી શકાય, કોઈ ડરપોક હોય એની સામે કરી શકાય, કોઈ માય કાંગલા હોય એની માટે કરી શકાય. હું તો અનેક સંઘર્ષોમાંથી પાર આવેલો માણસ, એક બેમાંથી નહીં, અનેક હારોની અંદરથી બહાર નીકળેલો માણસ, અનેક. અને આપ સૌનો આપતો મોટો જયારે સહકાર નતો ત્યારે પણ હું એકલો હારીને આવ્યો હતો ત્યારે મારી પાસે માત્ર 500 લોકો નતા. મેં ભટનગરની અંદર પહેલી ચૂંટણી હારીને આવ્યો ત્યારે આખી સરકાર સામે હતી, રાજ્યના મુખ્યમંત્રી પોતે મારી સામે ચૂંટણી લડ્યા હતા, ત્યારે તો કોઈ બોલાવવા વાળું નતું, કોઈ સમાચાર પૂછવા વાળું ના હોય ને એવી સ્થિતિ હતી. અને એવા સંજોગોની અંદરથી હિંમતપૂર્વક બહાર આવ્યા છીએ, તો હજુ કઈ ઉંમર મારી મોટી નથી થઈ,
અને પાંચ વર્ષના સમયગાળાને કારણે કે અંતિમ વિષય નથી હોતો કે પાંચ વર્ષ બહુ મોટા વિષય પણ નથી હોતા. આપ સૌનો સહયોગ રહેશે, આપ સૌનો પ્રેમ અને લાગણી રહેશે, તો મને લાગે છે કે ફરી અનેક મોકા આવતા રહેશે અને આ વખતનું વ્યાજ સાથે વસૂલ ફરી કરશું. પરંતુ જીત અને હાર બંને પચાવતા આવડવું પડે. જેમ જીત પચાવતા આવડવું પડે એમ હાર પણ પચાવતા આવડવું પડે. હારની અંદર હતાશ ના થવાય, હારની અંદર રડવા માટેનું કામ જે કોઈ કરતા હોય મને લાગે છે કે સૂર્યને ના શોભે. જેમ તમારો સેનાપતિ તરીકે શંકરભાઈ મક્કમતાપૂર્વક પહેલા દિવસથી કરીને અત્યાર સુધી અને ભવિષ્યની અંદર પણ જીત હોય તે દિવસે ઉન્માદ નથી હોતો અને હાર હોય તે દિવસે નિરાશા નથી હોતી. તો જીત અને હાર એ તો જીવનના બે પાસા છે. એની અંદરથી દરેક વખતે કંઈક નવું શીખવા મળતું હોય છે, દરેક વખતે આગળ વધવા માટેનો મોકો હોય છે અને દરેક વખતે કંઈક નવા સંકેતો મળતા હોય છે. તો એ નવા સંકેતોની અંદરથી આગળ વધીને ઘણું સારું કરશું, પ્રજા કલ્યાણનું કામ કરશું અને ખૂબ સારા સમાચાર તમે જેમ જેમ દિવસો પસાર કરતા જશો એમ એમ બધાના હિત માટેના મળશે. હું બેઠો નહીં રહું, હું ત્યાં આગળ બેસીને ચૂપચાપ બેઠો છું એ ટાઈપનું કામ નહીં કરું. મેં એક જ વાત કરી છે કે વિકાસની યાત્રા માટેની જવાબદારી ચૂંટાયેલા ધારાસભ્યની છે, પણ બાકી કાર્યકર્તાઓની જવાબદારી તો મારી છે. આ જવાબદારી હું સમજી છું. મારા શુભેચ્છકો હોય, મારા મિત્રો હોય, જે કંઈ સામાજિક લાગણીઓથી તાણાવાણાથી બધા જોડાયા છે એ તમામે તમામ કાર્યકર્તાઓને એ ભરોસો આપું છું કે તમારો શંકરભાઈ તમારી વચ્ચે છે. એ જ હુંફથી, એ જ હિંમતથી, અને મેં પહેલા પણ કીધું હતું ચૂંટણી ટાઈમે પણ બોલતો હતો કે સરકાર રાજ્યમાં પણ ભાજપની બને છે, કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે અને ઉપરથી કેન્દ્રની સરકાર રાજ્યની સરકાર આપણા વિસ્તાર માટે એને પ્રેમ અને લાગણી બધું છે, પ્રેમ અને લાગણી બધું છે, એમાં કોઈ કોઈ કચાશ નથી. એટલે હું આ આટલા શબ્દ જે બોલું છું ને એમાં કદાચ ઘણું બધું તમને આવી જશે. પ્રેમ લાગણી બધું એની અંદર છે, કોઈ ચિંતા જરાય પ્રકારની કોઈ કરતા નહીં. જે જે વિસ્તારમાંથી બધા જે મિત્રો આવ્યા છે એ બધાને હું આભાર માનું છું. ઘણાને પસ્તાવો થયો હશે, ઘણાને થશે, ઘણાને હજુ સમય આવે ત્યારે થશે, પણ મારું તો માત્ર એટલું જ કહેવું છે કે કોઈ કાર્યકર્તા કે શુભેચ્છક મારા હોય તે ગામમાં હાર હોય તો પણ એટલા જ ગૌરવ સાથે ઉસસના પડું કરે એ આપણને ન શોભે. ઉસસના પડું આપણાથી ના હોય. સમુદ્ર ક્યારે સરખાતો નથી હોતો. સમુદ્ર માટે તો ભરતી આવે કે ઓટ, એ તો એક વખત ઓટ આવ્યો ફરી પાછી ડબલ તાકાતની ભરતી સાથે આગળ આવી શકતો હોય. એટલે આપણે એ સમુદ્રની જેમ વધારે રહેવાનું છે. હું આજ એટલા માટે આ લાંબી અને મોટી વાત કરી કે બે ત્રણ દિવસથી રાત દિવસ બધા કાર્યકર્તાઓ દુઃખી 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 બધા થઈ ગયા હતા. એટલે કોઈ દુઃખ અંદરથી વેદના ગ્લાની જે કંઈ હોય કાઢી નાખો, ખંખેરીને બધા આગળ વધો અને કંઈ નથી તેવું સમજો, કંઈ બદલાયું નથી એવું સમજો. હું આ શબ્દ સાથે કહું, ગંભીરતાથી કહું છું, કંઈ નથી બદલાયું. મેં અનેક લોકોને વિરોધ પક્ષની અંદર ધારાસભ્ય તરીકે કામ કરતા જોયા છે અને અનેક લોકોને મદદ કરવી છે તો શંકરભાઈ પાસે આવવું જ પડશે. કામ કરવું છે, વિકાસ કરવો છે, રાજનીતિ જેને કરવી છે તો શંકર ચૌધરીની રાજનીતિ એવી નથી કે આજે કર્યું ને કાલે ઓલવાઈ જાય. આ રાજનીતિ નથી. જે રાજનીતિ હશે એ ભારતીય જનતા પાર્ટીની રાજનીતિ પણ એવી નથી કે એક દિવસ થાય ને બીજા દિવસ આમ ઝબકારો આવે ને ઓલવાઈ જાય. આ ટાઈપની રાજનીતિ નથી હોતી. જે હશે કદાચ એક સ્ટેજની અંદરથી હશે, હાર માનીશ અને એને સ્વીકારીએ છીએ, વિનમ્રતાપૂર્વક સ્વીકારું છું અને ભરોસો ખૂબ મને આપ્યો હતો એટલે મેં હિંમત કરી હતી. નહીતર પહેલા દિવસે મને લાગતું હતું કે 1.5 લાખ મત સામે હોય, લાખ મત આ બાજુ હોય ભાજપના અને હું સિરિક લડીશ. ત્યારે એક એક નાતી સમાજો આવી આવીને કહેતા હતા, હું ટકોરી ટકોરીને બધાને કહેતો હતો કે જોજો ભીલા ભૂલ ન થાય, નહીતર એકલા ધારાસભ્ય વાળો વિષય નથી, બહુ લોકો કહે છે, ઘણા કહે છે. હું હજુ પણ બીજે જગ્યાએ જઈને લડું, સારી સીટો છે, પ્રચાર ના કરવો પડે એવું છે, તમારું ધ્યાન રાખીશ. પણ બધાએ ભરોસો મને ખૂબ આપ્યો હતો. મને એમ કીધું હતું કે શંકરભાઈ તમે ચિંતા ના કરો, અમે બેઠા છે, અમે બેઠા છે. મેં તમારા બધા ઉપર, આખા વિસ્તારની પ્રજા ઉપર, કાર્યકર્તાઓ ઉપર એ જ ભરોસો રાખ્યો અને છેલ્લી ઘડી ઉપર ભરોસો. તમે બધાએ મહેનતે બધાએ ખૂબ કરી, પરંતુ મહેનત કરતા કરતા પણ સફળતા નહીં મળી હોય અને મહેનત કરતા કરતા સફળતા ના મળે તો એમાં કોઈનો દોષ નથી હોતો.
એટલે કાર્યકર્તાએ મનમાં અમે ના જીતાડી એક એવો ભાવ ન રાખશો, તમે મહેનત કરીને મને 95,000 મત તો આપ્યા છે ભાઈ, આ નાની વાત નથી, કદાચ 2-3 હજાર વધારે મળ્યા હોત તો જીતી જોત આપણે, અને ખબર નહોતી તમને બધાને, મેં આમ તો ટકોરો તો કરી હતી કે લડાઈ 8-10 હજાર ની છે, એટલે મતદાન વધુ થાય તો આવું થાય, આવી ટકોરો 2 વાર 4 વાર 5 વાર કરી હતી, પણ કદાચ હું તમને બધાને સમજાવવામાં સફળ નહીં થયો હોય, એટલા માટે કરીને બાકી રહી ગયું છે, પરંતુ કઈ વાંધો નથી, જે થયું તે જાગ્યા ત્યાંથી સવાર ઘણું બધું કામ કરવાનું છે, હવે બાકીનું બધું પેલું હોય ને રોવાનું પેલું માનતા, આમાંથી આજથી બહાર નીકળી જશો ને બધા, અને જૈન બધાને કહેશો ને કે શંકરબેન જરાય મન ઉપર નથી તો આપણે મન ઉપર રાખવાનું નથી, કહેશો બધા તો હાથ ઊંચા કરો, બધા કહેજો કે તમારો સેનાપતિ આ પ્રમાણનો મજબૂત હોય તો એકે સૈનિકે નબળા પડવાનું હોય નહીં, જ્યાં હોય ત્યાંથી જે પ્રમાણે હોય ત્યાંથી, અહીંયા હોય જિલ્લામાં હોય જિલ્લા બહાર હોય જે જે વિસ્તારમાંથી આગળ વધે, બોલો મારી સાથે ભારત માતા કી, બધા શાંતિથી પ્રેમથી લાગણીથી, ભલે મારો ફોટો પાડો એના કરતા બધાનો ઉત્સાહનો પાડો, મારો તો આવી ગયો છે, આમના બધાનો પેલો લ્યો આ હાર અને જીત, ભારત માતા કી જય.